અને હવે કરીશું વાત બોટાદથી મળતા સમાચારની. બોટાદમાં અનેક દુકાનોને સીલ કરવામાં આવી છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. બોટાદથી મળી રહ્યા છે આ સમાચાર. ગેરકાયદે બે શોપિંગ સેન્ટરને સીલ કરી દેવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર શોપિંગ સેન્ટરો જે ચાલી રહ્યા હતા તેના પર હવે તવાઈ બોલાવવામાં આવી રહી છે. બે શોપિંગ સેન્ટરમાં થઈને અંદાજે 35 જેટલી દુકાનોને સીલ મારવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. બિલ્ડરોમાં આ સમગ્ર કાર્યવાહીને લઈને રોષ પણ જોવા મળી રહ્યો છે. ચીફ ઓફિસરની કામગીરીથી બિલ્ડર લોબીમાં રોષ ફેલાયો છે. બોટાદથી આ સમાચાર. ગેરકાયદેસર બે શોપિંગ સેન્ટર હતા તે બે શોપિંગ સેન્ટરને સીલ કરી દેવાયા છે. અનેક દુકાનો સીલ કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઈ. બે શોપિંગ સેન્ટરમાં અંદાજે 35 જેટલી દુકાનો આવી હતી તે તમામ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા છે. બિલ્ડરોમાં ખાસ આ કાર્યવાહીને લઈને રોષ જોવા મળી રહ્યો છે. બિલ્ડર લોબીમાં ચીફ ઓફિસરની કાર્યવાહીને લઈને રોષ પણ સામે આવ્યો. તો ગેરકાયદેસર શોપિંગ સેન્ટરો પર તવાઈ બોલાવવામાં આવી છે. 35 જેટલી દુકાનોને સીલ કરી દેવાઈ. સંવાદદાતા ગજેન્દ્ર ખાચર છે વધુ વિગતો સાથે ફોન લાઈન પર. ગજેન્દ્ર, શોપિંગ સેન્ટરને સીલ મારવાની જે આખી આ વાત સામે આવી રહી છે, શું આખો મામલો છે? જેટલી જે દુકાનો છે દુકાનોને પણ સીલ મારવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા સીલ મારતા બિલ્ડરોમાં રોષની લાગણી દેખાવા મળી છે. ત્યારે ચીફ ઓફિસર દ્વારા વાલા દેવાલાની જે નીતિ કરતા હોય તેવો પણ એક આક્ષેપ સામે આવ્યો છે. અને શહેરમાં અનેક શોપિંગો જે ગેરકાયદેસર હોય છે તે ગેરકાયદેસર શોપિંગને આગામી દિવસોમાં પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું ચીફ ઓફિસરે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે. આભાર ગજેન્દ્ર જાણકારી માટે. તો ગેરકાયદે બે શોપિંગ સેન્ટરને સીલ મારી દેવામાં આવ્યા છે. બિલ્ડર લોબીમાં આક્રોશ તમામ અધિકારીઓ સામે દેખાઈ રહ્યો છે. વાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે તેવો પણ આક્ષેપ અધિકારીઓની સામે લાગી રહ્યો છે.